નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ટાઇટેનિક ફિલ્મ તો બધાને યાદ જ હશે કે જેના દ્રશ્યો જોઈને આપણી આત્મા કંપી ઉઠે છે. અને એવું નથી કે આ ફક્ત એક જ એવું જહાજ છે કે જે સમુદ્રમાં જળ સમાધિ લીધી હોય, પરંતુ આવી કેટલીય ઘટનાઓ અવારનવાર સામે આવતી જ હોય છે કે જેમાં કોઈ જહાજ વાહન સમુદ્રમાં સમાઈ ગયું હોય છે, જેમાંના કેટલાક ટેકનોલોજીના ખરાબીના કારણે થતું હોય છે, તો કેટલીક દુર્ઘટનાના કારણે નિર્દયતા એને ભેટે ચડી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઓમાનના દરિયામાં બની છે કે જેમાં રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે પોરબંદરના રાજસાગર નામના એક માલવાહક વહાણ ઓમાનના દરિયામાં દોડતા અચાનક જ તેની રફતાર થંભી ગઈ હતી. જી હા, માલવાહક વહાણ રાજસાગર ઓમાનના દરિયામાં ડૂબ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અને એમાં પણ સૌથી દુઃખદ વાત તો એ છે કે આ દુર્ઘટનામાં વહાણના કેપ્ટન અને એક ક્રૂ મેમ્બરનું મોત પણ થઈ ગયું છે. જો આ ઘટના વિશે આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવું સામે આવ્યું છે કે પોરબંદરના રાજસાગર નામનું વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ દરિયામાં ડૂબવાની ઘટના સામે આવી છે. અને આ જળ સમાધિ લેનાર વાહન રાજસાગર 2-4 દિવસ પહેલા દુબઈથી જૂના વાહનો ભરીને યમન જવા નીકળ્યું હતું, પરંતુ આ વાહન ગત મોડી રાત્રિના 4 વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર જળ સમાધિ લીધી હતી. અને આ વાહણે જળ સમાધિ લીધા બાદ વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈને આવી હતી. તેમજ આ રાજસાગર વાહન દુબઈથી કેપ્ટન સહિત 10 ક્રૂ મેમ્બરો સાથે જૂના વાહનો ભરીને રવાના થયું હતું. અને ત્યારબાદ આ વાહન ડૂબતા કેપ્ટન તથા અન્ય એક ક્રૂ મેમ્બર મળીને 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 8 વ્યક્તિઓને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. તો મીડિયા અહેવાલ પ્રમાણે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઓમાનના દરિયામાં ડૂબી ગયેલા રાજસાગર વાહન પોરબંદર ખારવા સમાજના આગેવાન ઈકુ ગગન શિયાળની માલિકીનું હતું, જે પોરબંદરથી 6 મહિના પહેલા નીકળ્યું હતું અને મોટાભાગે દુબઈથી યમન વચ્ચે માલસામાનનું પરિવહન કરતું હતું. અને હવે રાજસાગર વાહન ડૂબતા માલિકને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને આ રાજસાગર વાહણે જળ સમાધિ લીધા બાદ તેની જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે વાહણમાં ભરેલા વાહનો અને માલ સામાનને મીરબાટ બંદર નજીક તણાઈને આવ્યો હતો. અને સામે આવેલા વિડીયોમાં પણ દરિયાના કિનારે વાહણનો કાટમાળ અને ગાડીઓ પણ જોઈ શકાય છે. તો મોટા ભાગે કેટલાક માલ સામાન દરિયામાં તરી રહ્યો છે અને ડૂબી રહ્યો છે. જો કે રાજસાગર વાહણ કયા કારણોસર દરિયામાં ડૂબ્યું હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.